सरकारे नक्की करेला फीना ધોરણો કરતા વધારે ફી લેવા માટે યોગ્ય કારણ સાથે પુરાવા પંચ સમક્ષ રજૂ કરવા પડશે તો જ શાળા સંચાલકો વધારાની ફી લઈ શકશે તેમ ગતરોજ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। श्री जैन श्वेतांबर मूर्ति पूजक युवक संघ वडोदरा द्वारा भगवान महावीर स्वामी 2615 मा जन्म कल्याणक महोत्सव नु आयोजन नवलखी मैदान खाते करवामा आव्यु हतु। महावीर रंग लाग्यो नी उजवणी प्रसंगे विशेष रूपे उपस्थित रहेला राज्यना मुख्यमंत्री विजय रूपाणीए जणाव्यु हतु के शाळा संचालकोए राज्य सरकारे नक्की करेल फीना ધોરણો प्रमाणे ज फी उघरावी पड़शे अने जो तेमणे वधारानी फी मंजूरी माटे पंच समक्ष योग्य कारणो रजू करी पुरावा पण आपवा पड़शे तो ज शाळा संचालको वधु फी लई शकशे। आ उपरांत मुख्यमंत्री जणाव्यु हतु के पालीताणा अंबाजी सोमनाथ द्वारका पावागढ़ गिरनार सहितना 10 जेटला यात्राधामों पर एरपोर्टनी जेम 24 कलाक सुधी साफ सफाई राखवानी योजना टूंक समय में अमली बनावामां आवशे। आजे समग्र देशभरमां भगवान महावीर जन्म जयंती खूब उत्साहथी मनावाई रही छे। वडोदरामां पण खूब मोटी संख्या वच्चे भक्ति संगीत नो कार्यक्रम चाली रह्यो छे। बधाने महावीर जयंती नी खूब शुभेच्छा पाठवुं छुं अने भगवाने अहिंसा अपरिग्रह अनेकांत आखी दुनियाए आ वात ने स्वीकारवी पड़े एवा संजोगो आजना छे अने तो ज जगत में शांति अने सुख शांति स्थपाशे। एटले भगवान महावीर नी जन्म जयंती बरोडाना लोकोए खूब सारी ભક્તિ સંગીત દ્વારા કરી રહ્યા છે એમને અભિનંદન આપું છું। જે રીતે શિક્ષણ જગતમાં વડોદરાના ધારાસભ્યને જે રીતે યજ્ઞ કરવો પડે શિક્ષણ શુદ્ધિકરણનો યજ્ઞ વડોદરાના ધારાસભ્યને કરવો પડે ક્યાંકથી ક્યાંક લાગે છે કે જે પ્રમાણે બેફામ સંચાલકો શાળાના સંચાલકો બધા જેને કાબુમાં રાખવા જરૂરી છે। ગુજરાત સરકારે આ વખતની વિધાનસભામાં શાળાઓ ઉપર ફી નિયંત્રિત પંચની રચના કરી છે। ટૂંક સમયમાં જ રાજ્યપાલ પાસેથી બિલની સહી થઈને આવી જશે એટલે તરત જ એની પ્રક્રિયાઓ શરૂ કરશું। નવી ટર્મ એમાં જે બેઝિક લિમિટથી ઉપર જેની ફી હશે એ બધા લોકોએ પંચ પાસે પોતાનો હિસાબ આપવો પડશે। પંચ જે ફી નક્કી કરશે એ જ ફી લેવાશે। વધારે ફી લીધી હશે તો રિફંડ આપવું પડશે અને જે પંચ ફી નક્કી કરશે એ મુજબ હવે શાળા સંચાલકો અને વાલીઓએ બધા એ માન્ય રાખવું પડશે। વડોદરામાં આજે હજારો વાલીઓ એકઠા થયા હતા, તેમણે નક્કી કર્યું છે કે જે 15-25 અને 27,000 ફી નક્કી થઈ છે એ કરવા માટે તૈયાર છે। 15,000 થી વધારે ફી જે હશે એને પંચ પાસે મંજૂરી માટે આવવું પડશે। 15,000 થી નીચે હશે પ્રાથમિક શાળાઓમાં એને પંચ પાસે આવવું નહીં પડે। હાઈસ્કૂલોમાં એટલે કે માધ્યમિકમાં 25,000થી વધારે હશે એને પંચ પાસે આવવું પડશે અને ઉચ્ચતર માધ્યમિકમાં 27,000થી વધારે હશે એને પંચ પાસે આવવું પડશે અને પછી પંચ એ હિસાબ જોઈને જે ફી નક્કી કરશે એ ફી બધાને લાગુ પડશે। નહીં, ગુજરાત સરકારે તો આ વખતના બજેટમાં જાહેરાત કરી જ છે જે અસંગઠિત કામદારો છે એમને 10 રૂપિયામાં ભોજન, રોટલી દાળ ભાત શાક પૂરતું ભોજન આ રાજ્ય સરકાર આપવાની છે એ બજેટમાં જાહેરાત આપણે કરેલી જ છે। 30 રૂપિયા ખર્ચ થશે એમાં 20 રૂપિયા રાજ્ય સરકાર ભોગવશે, 10 રૂપિયા વ્યક્તિ ભોગવશે અને એ રીતે પણ અન્નપૂર્ણા યોજના આપણે ચાલુ કરવાના છીએ।